મહાનગરપાલિકા ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ પદયાત્રા યોજાઈ હતી. ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં મતદારોને રીઝવવા રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે. ભાજપ દ્વારા શુક્રવારે સવારે જસોનાથ સર્કલ ખાતેથી વિજયના વિશ્વાસ સાથે પદયાત્રા યોજાઈ હતી. સાયકલ પછી આગળ રહેશે, ત્યારબાદ ડીજે રહેશે, ત્યારબાદ આપણા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા વિજય વિશ્વાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પદયાત્રામાં શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, મંત્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સહિત ભાજપના આગેવાનો કાર્યકરો જોડાયા હતા. ભાવનગર મહાનગરપાલિકાની 2021ની ચૂંટણીની અંદર ભાવનગરના 13-13 વોર્ડની 52-52 સીટ, એમાં અમારો વિજયનો વિશ્વાસ છે. 52-52 સીટ અમે જીતવાના છીએ અને એ અનુસંધાને ભાજપના કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને લોકોમાં પણ ભાજપને જીતાડી વિકાસની યાત્રાને આગળ વધારવાની જે ઈચ્છા છે એના અનુસંધાને એના સમર્થનમાં આ રેલીનું આયોજન છે. ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો 52-52 ઉમેદવારોને પેનલ વાઇઝ 4 કમળને મત આપીને ભાવનગરની જનતા વિજયી બનાવશે. સમગ્ર શહેરમાં ભારતીય જનતા પાર્ટી તરફેરનું વાતાવરણ, રાજ્યમાં વાતાવરણ, નરેન્દ્રભાઈ અને રાજ્યમાં વિજયભાઈ અને નીતિનભાઈનું નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો પરિશ્રમ અને પ્રજાના આશીર્વાદ 6ઠીવાર મહાનગરપાલિકાના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીને મળશે એવી અપીલ કરવા માટે અમે સૌ નીકળ્યા છીએ. જાહેર જનતાને ભાજપને જીતાડીને વિકાસની વાટ પકડે એવી મારી નમ્ર અપીલ છે. ભારતીય જનતા પાર્ટી એ મૂલ્યો અને સંસ્કૃતિની પાર્ટી છે અને રાષ્ટ્ર માટે જરૂરી પાર્ટી છે. ત્યારે 21મીએ મતદાન યોજવાનું છે, એમાં લોકશાહીની પરંપરા મુજબ લોકો મોટી સંખ્યામાં મતદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના 52-52 ઉમેદવાર જંગી બહુમતી જીતી અને પ્રજાની સેવામાં ભાવનગરના સમર્થનથી નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરે એ વિનંતી કરવા આજે અમે પદયાત્રા કાઢી છે.